नीचे दिए गए टिकट का चित्र देखकर प्रश्नों के उत्तर दीजिए। तुम्हारे सामने कहीं आपने भी टिकट आप सकते जो इन्हें तुम्हारे प्रश्न का उत्तर आपका पहले टिकट से ही रेलवे ने टिकट संचालित बीजे टिकट से थे पचमी टिकट से तो तेना प्रश्न जुए यह क्या है। यह रेलवे टिकट और बस का टिकट है એટલે કે આ બસની ટિકિટ અને રેલની ટિકિટ છે। પ્રશ્ન બે બસ કા ટિકિટ કહાં સે કહાં તક કા હે એટલે કે બસની ટિકિટ ક્યાંથી ક્યાં સુધીની છે। બસ કા ટિકિટ હદાહ સે ચિલોડા તક કા હે એટલે કે બસની ટિકિટ હદાહથી ચિલોડા સુધીની છે। પ્રશ્ન ત્રણ रेलवे का टिकट कहाँ से कहाँ तक का है। रेलवे का टिकट मुंबई सेंट्रल अहमदाबाद तक का है એટલે કે રેલની ટિકિટ ક્યાં સુધીની છે તો કે રેલની ટિકિટ મુંબઈથી અમદાવાદ સુધીની છે। પ્રશ્ન ચાર બસ કે ટિકિટ મે કિરાયા કિતના લિખા હે। બસ કે ટિકિટ મે કિરાયા 91 લિખા હે એટલે કે બસમાં ટિકિટ છે તેમાં કેટલા રૂપિયા લખ્યા છે તો કે તેમાં 91 રૂપિયા લખ્યા છે। પ્રશ્ન પાંચ રેલવે કા ટિકિટ પઢકર કિરાયા બતાઈ। રેલવે કા ટિકિટ કા કિરાયા 204 હે એટલે કે આપણે રેલની ટિકિટ જોઈને જવાબ આપવાનો છે તો રેલવેની ટિકિટમાં 204 રૂપિયા ટિકિટ ભાડું લખ્યું છે। પ્રશ્ન ચ રેલવે ટિકિટ કા દિનાંક બતાઈ। રેલવે ટિકિટ કા દિનાંક 11/11/2011 રેલવે ટિકિટની તારીખ બતાવવાની છે તો તેની તારીખ 11/11/2011 છે। પ્રશ્ન ચાર બસ ઓર રેલવે કે અલાવા કહાં કહાં ટિકિટ લગતા હે। બસ ઓર રેલવે કે અલાવા સિનેમા ઘર મે ઘૂમને જાતા વહાં ઓર એન્ટ્રી ટિકિટ ભી લેના પડતા હે એટલે કે બસ અને રેલની સિવાય પણ ઘણી જગ્યાએ ટિકિટ હોય છે જેમ કે સિનેમા ઘર આપણે જ્યાં ફિલ્મ જોવા જઈએ છીએ પછી આપણે જ્યારે બહાર ફરવા જઈએ ત્યારે પણ ટિકિટ લાગે છે અને અમુક જગ્યાએ એન્ટ્રી ટિકિટ પણ લેતા હોય છે। પ્રશ્ન ચાર નીચે દિયે ગયે ચિત્ર કા અવલોકન કરકે ભેદ સ્પષ્ટ કીજે। અહીં આપણને બે ચિત્ર આપ્યા છે તે તમારે ચિત્ર જોઈને ભેદ સ્પષ્ટ કરવાના છે તે તમારે જાતે તમારે લખવાના છે। આગળ જોઈએ સ્વાધ્યાય। સ્વાધ્યાયમાં પ્રશ્ન એક તુમ કિસ પ્રકાર જાતે હો એટલે કે તમે કેવી રીતે જાઓ છો તે તમારે લખવાનું છે તો સૌપ્રથમ પહેલાં છે મામા કે ઘર। તમે તમારા મામાને ઘરે જાઓ ત્યારે કેવી રીતના જાઓ છો તે તમારી જાતે તમારે અહીંયા લખવાનું છે। બીજું સિનેમા દેખને તમે જ્યારે ફિલ્મ જોવા જાઓ છો ત્યારે કેવી રીતે જાઓ છો તે લખવાનું છે। ત્રીજું છે સ્કૂલ શાળાએ જાઓ ત્યારે। ચોથું છે બાજાર એટલે કે બજારમાં જાઓ ત્યારે તમારે જ્યારે ખાલી જગ્યા તમારી જાતે લખવાની છે। પ્રશ્ન બે તુમને ઇનમે સે કિતની સવારી કી હે અગર હા તો રાઇટ ના તો ફોલ્સ કા નિશાન લગાવ એટલે કે તમે સવારી કરી હોય આમાંથી તો તમારે સાચાની નિશાની અને સવારી ન કરી હોય તો ખોટાની નિશાની કરવાની છે। તો પહેલું છે સવારી તેમાં ઘોડાગાડી તો તમે ઘોડાગાડીની સવારી કરી છે જો કરી હોય તો સાચાની નિશાની ન કરી હોય તો ખોટાની નિશાની। મોટરની સવારી કરી હોય તો સાચાની ન કરી હોય તો ખોટાની તમારે આખું કોષ્ટક તમારી જાતે લખવાનું છે।
प्रश्न 3 पढ़िए समझिए और का निशान लगे એટલે કે સાચાને નિશાની કરવાની છે પહેલા છે સવારી બીજું છે ટિકિટ લાગેગા ત્રીજું પૈસા લાગેગા કે મુફ્ત એટલે કે જેમાં ટિકિટ લાગતી હોય તેમાં સાચાની નિશાની કરવાની છે તો સૌપ્રથમ પહેલું જોઈએ ઘોડાગાડી તો તેમાં ટિકિટ લાગે ન લાગે તેમાં પૈસા લાગે એટલે આપણે તેમાં સાચાની નિશાની કરીશું બીજું છે મોટર તો તેમાં પણ ટિકિટ લાગશે પૈસા લાગશે કે મુફ્ત તેમાં પણ પૈસા લાગશે ત્રીજું છે ઊંટ ગાડી તો ઊંટ ગાડીમાં પણ પૈસા લાગશે તેમાં પણ સાચાની નિશાની પછી બળદ ગાડું છે તો બળદ ગાડામાં ટિકિટ પણ લાગશે નહીં પૈસા પણ લાગશે નહીં તે મફતમાં હોય રેલગાડી તો રેલગાડીમાં આપણે આગળ સમજી ગયા તેમાં ટિકિટ લાગે પ્રશ્ન 5 નિમ્નલિખિત ચિત્રો કે આધાર પર કહાની લખે એટલે કે તમારે ચિત્ર જોઈને કહાની લખવાની છે તો તમને સૌને કહાની આવડતી હશે ચાલો આપણે કહાની જોઈએ તો પહેલા ચિત્રમાં આપણને એક ભરવાડ અને તે ભરવાડના હાથમાં એક છોટી દેખાય છે અને તે ઘેટા અને બકરાને સરાવે છે જ્યારે બીજા ચિત્રમાં તે બૂમ પાડતો હોય તેવું દેખાય છે જ્યારે બીજા ચિત્રમાં તે ભરવાડે ગુમ પાડી એટલે ગામના લોકો આવે છે ગામના લોકોના હાથમાં દાતરડું સોટી અને કુહાડી દેખાય છે જ્યારે ચોથા ચિત્રમાં ખેડૂતો અને ગામના લોકો પાસે જતા રહે છે જ્યારે પાંચમા ચિત્રમાં ભરવાડ ગુમ પાડતો હોય તેવું લાગે છે અને પાછળથી સીધો આવે છે જ્યારે છઠ્ઠા ચિત્રમાં તે બધા ઘેટા બકરાને મારી નાખે છે ખાઈ જાય છે અને પેલો ભરવાડ ઝાડની પર ચડી જાય છે તો આપણે જોઈએ કે એક ભરવાડ હતો તેને ગામ લોકોની મજાક કરવાનું મન થયું તે ઘેટા બકરા ચરાવતો હતો એટલે એને થયું કે ચાલે અત્યારે નવરો છું તો હું ગામ લોકોની મજાક ઉડાવું તેથી તેણે બૂમ પાડી બચાવો બચાવો મારા બકરાને જાનવર ખાઈ જશે સીધો આવ્યો છે બચાવો બચાવો તેથી તેની બૂમ પાડીને ગામના લોકો આવ્યા તેને થયું કે સાચે સીધો આવ્યો હશે અને ઓલા ભરવાડના બકરાને ખાઈ જશે તેથી તેઓ આવે છે સાથે સોટી દાતરડું અને કુહાડી પણ લાવે છે જ્યારે ખેડૂતો આવે છે ગામના લોકો આવે છે અને ભરવાડને પૂછે છે ત્યારે ભરવાડ મુસ્કુરાવે છે એટલે કે તે હસે છે અને કહે છે કે આવ્યો તો પણ જતો રહ્યો જ્યારે ફરીવાર તે બૂમ પાડે છે ત્યારે ફરીવાર પાછા ગામ લોકો આવે છે અને પૂછે છે કે ક્યાં ગયો સીધો ત્યારે તે પણ ભરવાડ કહે છે કે હું તો તમારી મજાક કરતો હતો જ્યારે થોડો સમય થાય પછી સાંજે આવે છે અને તેના ઘેટા બકરાને મારે છે તેથી તે બૂમ બરાડા જોરથી પાડે છે બચાવો બચાવો મારા બકરાને ખાઈ જશે ગામ લોકોને થયું કે આ તો મજાક કરે છે ખોટી રાડો પાડે છે આપણે કાંઈ જવું નથી તેથી ત્રીજી વાર તેણે બૂમ બરાડા પાડ્યા ત્યારે કોઈ આવ્યું નહીં અને તે ભરવાડના ઘેટા બકરા સીધો ખાઈ ગયો આપણને આમાંથી શીખવા મળે છે કે આપણે ક્યારેય કોઈની હસી મજાક કરવી નહીં અને ખોટું બોલવું નહીં જ્યારે ખોટું બોલવી ત્યારે સાચે તે ઘટના બને ત્યારે કોઈ સાથ આપતું નથી ચાલો આપણે હિન્દીમાં વાર્તા સમજીએ સરવાહા ઓર પેરિયા એક ગામમાં સરવાહા રહેતા હતા ઓર વો અપની બકરીઓ કો ગામથી સમીપ વાલી જંગલમાં ચરાતા હતા એક બાર ઉસ ચરવાહેને ગામ વાલો સે મજા લેવા કી સોચે ઓર વો જોર સે ચિલ્લાયા ભેડિયા આયા બચાવો બચાવો ભેડિયા આયા ઉસકી આવાજ સુનકર ગામ વાલે દોડતે ગયે ઓર બોલે કાહે ભેડિયા હા તો ઉસ ચરવાહેને ઝૂઠ બોલા ભેડિયા ભી આયા થા ઓર વો ચલા ગયા ગામ વાલે ઉસકી વાત સુનકર ચલે ગયે दूसरे दिन वो चरवाहा फिर से चिल्लाया कि कोई बचाओ बचाओ भेड़िया आया गांव वाले सच मानकर फिर जंगल के ओर चले गए लेकिन उनको भेड़िया कहीं न
नजर न आया, वो वापस चले गए। एक हफ्ते बाद उस सरवाही ने फिर से वही किया और नतीजा वही रहा, तो गांव वाले समझ गए कि वो झूठ बोलता है, हमें यूं ही परेशान करता है। किंतु कुछ दिन बाद जंगल में सच में भेड़िया आ गई, तो चरवाहा अपनी बकरियों को भेड़िया से बचाने के लिए गांव वालों से मदद मांगने लगा और वो जोर से चिल्लाने लगा, बचाओ बचाओ, कोई मेरी बकरियां को बचाओ, भेड़िया आ गया, कोई उसकी मदद करो, बचाओ बचाओ। जब उसकी चिल्लाने की आवाज़ गांव वालों ने सुनी तो सब लोग इकट्ठा हो गए, लेकिन उसकी मदद के लिए आज कोई नहीं आया, क्योंकि गांव वालों ने लगा कि उसकी तरह आज भी परेशान कर रहा है और झूठ बोल रहा है, इसलिए लोग उसकी मदद करने नहीं गए, तो उनकी बकरियों को भेड़िया ने मार डाली, अपनी बकरियों को बचाने में असफल रहा। उपदेश: ये कहानी हमें सिखाती है कि हमें झूठ नहीं बोलना चाहिए और कभी भी बेवजह लोगों को परेशान नहीं करना चाहिए। अगर हमने एक बार विश्वसनीयता को खो दिया तो दोबारा उसको भरोसा को वापस ला पाना नामुमकिन है। अब जो ये प्रश्न मातृभाषा में अनुवाद कीजिए, એટલે કે ગુજરાતીમાં આપણે લખવાનું છે। પહેલું છે, કમળ હમારા રાષ્ટ્રીય ફૂલ હે, કમળ આપણું રાષ્ટ્રીય ફૂલ છે। બીજું છે, મધુમક્ખિયા ફૂલ પર બેઠતી હે, મધમાખીઓ ફૂલ પર બેસે છે। મુજે બેલગાડી મેં બેઠના પસંદ હે, મને બળદગાડીમાં બેસવું ગમે છે। ઓટોરિક્ષા કે તીન પહિયે હોતે હે, ઓટોરિક્ષામાં ત્રણ પૈડા હોય છે।